બાદરેક ડેમમાં ગોંડલ તાલુકાના લીલાખા ગામ પાસે આવેલ છે આ પાણી ખેડૂતોને સૌની યોજના હેઠળ પાણી નાખવા માટે ધોરાજીના મોટી મારડના ખેડૂતો દ્વારા અનોખી રીતે પ્રદર્શન કર્યું હતું જેમાં ખેડૂતોએ રામધૂન તથા ખેતરોમાં મુખ્યમંત્રીને સંબોધીને પત્ર લખ્યો હતો અને પોસ્ટ પણ કર્યો હતો બાદરેક ડેમમાં ગોંડલ તાલુકાના લીલાખા ગામ પાસે આવેલ તેમાં અત્યારની પરિસ્થિતિ ડેમના ઉપરવાસમાં વરસાદ ઓછો હોવાને કારણે ડેમની કેપેસિટી હજુ 50% કરતો ઓછો જીવન જથ્થો આવેલ છે જેના કારણે ભાદરેક સિંચાઈ યોજનાના ખડેરિયાના ખેડૂતોને આગામી રવિ સિઝનમાં પિયત પાણી મળી શકે તેમ નથી જો ભાદર ડેમમાં સૌની યોજના હેઠળ પાણી નાખવામાં આવે તો ડેમના જીવન 80% કરતા વધારે થઈ શકે તેમ છે તો જ ખેડૂતોને આગામી રવિ સિઝનમાં પિયત માટે પાણી મળી શકે તેમ છે જો ખેડૂતોને રવિ સિઝનમાં પિયત માટે પૂરતું પાણી ન મળે તો ભાદર એક કમાન્ડર ગામના ખેડૂતોને લગભગ 200-300 કરોડનો રવિ પાકનો ફાયદો થાય તેમ છે અને ભાદર એક કમાન્ડ વિસ્તારમાં 33,750 જેટલી જમીનમાં સિંચાઈનો લાભ મળી શકે તેમ છે સૌરાષ્ટ્રમાં સૌથી વધારે છે જેથી ધોરાજીના મોટી મારડ ગામના ખેડૂતોએ અનોખો વિરોધ કર્યો હતો ખેડૂતોએ પોતાના ખેતરમાં જઈ મુખ્યમંત્રી સહિત કૃષિ મંત્રીને પણ પત્ર દ્વારા વિરોધ દર્શાવ્યો હતો જેમાં મોટી મારડના ખેડૂતો દ્વારા અનોખો વિરોધ પ્રદર્શન કર્યો હતો રામધૂન તથા મુખ્યમંત્રીશ્રીને ખેડૂતો દ્વારા ખેતરમાં પત્ર લખ્યો હતો અને આ પત્રને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પોસ્ટ દ્વારા મોકલવામાં આવ્યા હતા હું વિરલ પનારા મોટી મારડ ગામ ભાદર એક હિત રક્ષક સમિતિ દ્વારા આજરોજ અમે લોકોએ ધૂન બેસાડી અને પત્ર લખ્યો અને પત્ર લખીને મુખ્યમંત્રીશ્રીને જાણ કરી કે સૌની યોજનામાંથી ભાદર એકમાં પાણી ભરવા બાબત અત્યારે હયાત પાણી ભાદર એકમાં 50% પાણી છે તો હજી 50% પાણી કુદરતી હજી નથી આવ્યું વરસાદના વરસાદ ઓછા હોવાના કારણે તો સૌની યોજનામાંથી ભરવા બાબત અશોકભાઈ પબાણી મોટી મારડ ગામ આજરોજ મોટી મારડના ખેડૂત આગેવાનો અને મિત્રો ભેગા થયેલા અને સૌની યોજનામાંથી ભાદર એકમાં પાણી ભરવા માટે રામધૂન બોલાવેલી અને મુખ્યમંત્રીને તથા અધિકારીઓને લેટર લખી અને બધા અધિકારીઓને ભરવા માટેની નમ્ર અપીલ કરેલ છે તો આ ડેમમાં વહેલામાં વહેલી તકે સૌની યોજનામાંથી પાણી ભરાય અને દરેક ખેડૂતને લાભ વધારેમાં વધારે મળે એ દરેક ખેડૂતોની માગણી છે મારું નામ કિરીટભાઈ સાપરિયા ગામ મોટી મારડ તાલુકો ધોરાજી જિલ્લો રાજકોટ માજી સરપંચ શ્રી આજરોજ મોટી મારડના ખેડૂતો ભાદર એકમાં સૌની યોજના દ્વારા ભાદર એકમાં પાણી નાખીને ખેડૂતોને સિંચાઈમાં પાણી પૂરું પાડવા માટે અમે બધા ખેડૂતો ખેતરોમાં બેસીને રામધૂન બોલાવીને ને લખાણ લખી પોસ્ટ મારફત મુખ્યમંત્રી કૃષિમંત્રી તેમજ સિંચાઈ મંત્રીને પોસ્ટ દ્વારા આવેદનપત્ર રજૂઆત કરવા માટે અને સરકાર અમારા પ્રશ્નો સાંભળીને યોગ્ય નિકાલ કરે ને સદબુદ્ધિ આપે સારી એવી અમે આશા રાખીએ છીએ અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ ધોરાજી